વેપારીઓ માટે કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે, તેનો સરિયામ વિરોધ વેપારી મંડળ દ્વારા કરવામાં આવ્યો છે, કાલે આવેદન પાઠવાશે। હવે જોઈએ નખત્રાણામાં પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ। ખાસ કરીને કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈને સરકારે ખાસ કરીને વેપારીઓના કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવે છે અને આ કોરોના ટેસ્ટનું પ્રમાણ નેગેટિવ કે પોઝિટિવ જે આવે તે દુકાન ઉપર લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેનો સરિયામ વિરોધ કરવામાં આવ્યો છે। ગઈકાલે નખત્રાણા વેપારી મહામંડળની એક બેઠક પ્રમુખ હીરાલાલ સોનીના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં ખાસ કરીને આ જે ફતવા સમાન પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેનો સરિયામ વિરોધ કરવામાં આવ્યો હતો। આનાથી વેપારીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે તેવી વાત ઉચ્ચારવામાં આવી હતી અને આવતીકાલે સોમવારે સવારે પ્રાંત અધિકારી નખત્રાણાને એક આવેદન પત્ર પાઠવી આ જે પરિપત્ર છે તેનો અમલ ન થાય, ખાસ કરીને ટેસ્ટ કરાવવાની જે બાબત છે એ મરજિયાત કરવામાં આવે અને પ્રમાણપત્રવાળી વાત પણ દૂર કરવામાં આવે તેવી માગણી દોહરાવવામાં આવશે અને સાથોસાથ જે પોલીસ દ્વારા ગાઈડલાઇન્સને ધ્યાને લઈને જે કેસ કરવામાં આવી રહ્યા છે તે કેસ કરવાનું પણ બંધ કરવામાં આવે તેવો પણ ઠરાવ કારોબારીની બેઠકમાં કરવામાં આવ્યો હતો। આવતીકાલે સવારે 11 કલાકે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવશે, જેમાં આ જે પ્રમાણપત્રવાળી ટેસ્ટની વાતને નાબૂદ કરવામાં આવે અને પોલીસ બિનજરૂરી કણગત વેપારીઓને ન કરે તે પ્રકારની સૂચનાઓ જારી કરવાની વાતને પણ આવેદન પત્રમાં દોહરાવવામાં આવશે, એમ હીરાલાલ સોનીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા કહ્યું હતું।